नमस्कार खेडूत मित्रों, खेती ની વાત ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા વિશે। તો શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થામાં વાત કરીએ તો ચણા, ઘઉં, લસણ, ડુંગળી, જીરું, ઈસબગુલ, રાઈ, રાયડો વગેરે વગેરે પાકોમાં પોષણ વ્યવસ્થામાં કયા કયા ખાતર વાપરવા અને કઈ રીતે આયોજન કરવું તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। તો ખેડૂત મિત્રો, જો તમે સૌપ્રથમ આ વિડીયો જોતા હોય તો આપણે વિડીયોને લાઈક કરો, चैनल ने सब्सक्राइब करो और वधु में वधु शेर करो, जेथी करीने खेती ने लगती आवी सरस माहिती आपणे वधु में वधु खेडूत मित्रों सुधी पहोंचाड़ी शकीए। तो चलो मित्रों, आपणे वात करीए शियाळु पाकोमां पोषण व्यवस्था विशे। तो आपणे वात हालनी आधुनिक खेती पद्धति में टूंका गाळामां वधु उत्पादन आपती पाकोनी जातो तेमज घनिष्ठ खेती पद्धति द्वारा एकम विस्तार में वर्ष में एक करता वधारे वखत पाकोनुं वावेतर करवामां आवे छे। માટે પાક દ્વારા જમીનમાંથી વિપુલ જથ્થામાં પોષક તત્વોનું અવશોષણ થાય છે। આથી પાક દ્વારા ઉપાડ થયેલ જથ્થા મુજબ જે તે પોષક તત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી છે। સામાન્ય રીતે આ પોષક તત્વો છાણિયા ખાતર અથવા સેન્દ્રિય સ્ત્રોતો કે રાસાયણિક ખાતરો દ્વારા ઉમેરાવા જોઈએ। પાક ઉત્પાદનમાં પાણી પછી પોષણ વ્યવસ્થા એટલે કે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ચાવીરૂપ ભાગ ભજવે છે અને જેનો ફાળો અંદાજે 41% જેટલો છે। આથી શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વગેરે પાકોનું મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે ચણાના પાકની વાત કરીએ તો ચણાના પાકમાં હેક્ટરે 8-10 ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું, વાવણી વખતે હેક્ટર દીઠ 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું, જસતની ઉણપવાળી જમીનમાં 25 કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરે ઉમેરવાથી ઉત્પાદનમાં ફાયદો થાય છે। હાલ વિસ્તારમાં બિન પિયત ચણામાં 20 કિલો નાઇટ્રોજન વાવણી વખતે આપવું, આ વિસ્તારમાં વરસાદના સંગ્રહિત પાણીથી 1 પિયત આપવાની સગવડતા હોય તો 40 કિલો નાઇટ્રોજન વાવણી વખતે આપવાની ભલામણ છે। હવે મિત્રો, આપણે ઘઉંની વાત કરીએ તો આ પાક માટે પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 10-15 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું, વાવણી વખતે હેક્ટરે 60 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ આપવા, વાવણી પછી 21 દિવસે પાણી આપ્યા બાદ 60 કિલો નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે આપવું, જમીનમાં પોટાશ અને સૂક્ષ્મ તત્વોની ઉણપ જણાય તો જમીનની ચકાસણીના અહેવાલ મુજબ ખાતર આપવા। યુનિવર્સિટીઓના સંશોધન અને સંશોધનના પરિણામોના આધારે તારણ કાઢેલ છે કે મધ્યમ કાળી, ચૂનાવાળી અને મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં મગફળી ઘઉં પાક પદ્ધતિના ઘઉંના પાકના હેક્ટરે 30 કિલો પોટાશ આપવાથી આશરે 20% વધુ ઉત્પાદન મળતું હોય છે, તેમજ પછીની સિઝનમાં મગફળીના પાકમાં પણ નોંધપાત્ર ફાયદો જોવા મળેલ છે। જમીનમાં લોહ અને જસતનું પ્રમાણ ખામીયુક્ત અથવા મધ્યમ હોય તો 15 કિલો ફેરસ સલ્ફેટ અને 8 કિલો ઝીંક સલ્ફેટ પાયાના ખાતર તરીકે વાવણી વખતે દર વર્ષે જમીનમાં આપવું અથવા મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 3નો 1% મુજબ 30, 40 અને 45 દિવસે છંટકાવ કરવો। હવે ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ તો એઝેટોબેક્ટર અને ફોસ્ફોબેક્ટેરિયમ કલ્ચરના 15 પેકેટ ઘઉંના 120 કિલો બીજને પટ આપીને વાવેતર કરવાથી 25% નાઇટ્રોજન અને 50% ફોસ્ફરસયુક્ત ખાતર આપણે બચાવી શકીએ છીએ। સંકલિત પોષણ વ્યવસ્થા અન્વયે રાસાયણિક ખાતરના બચાવ 50% નાઇટ્રોજન છાણિયા ખાતર અને એરંડીનો ખોળ દ્વારા આપવો જોઈએ। સૂકા અજોલામાંથી 4% નાઇટ્રોજન પાયાના ખાતર તરીકે આપવાથી 50% નાઇટ્રોજનની બચત કરી શકાય છે, જે ખોળ કરતાં પણ સસ્તો પડે છે। નાઇટ્રોજનયુક્ત ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે નીમ કોટેડ યુરિયા વાપરવું, યુરિયાને લીંબોળીના ખોળ અથવા માટી સાથે મિશ્રણ કરીને આપવું અથવા લીંબોળીના તેલનો પટ આપવાથી પણ યુરિયાની કાર્યક્ષમતા વધારી શકાય છે। બિનપિયત ઘઉંના વાવેતર વિસ્તારમાં હેક્ટરે 20 કિલો નાઇટ્રોજન વાવણી સમયે જમીનમાં ઓરીને આપવું, ક્ષારીય તથા ભામિક જમીનમાં જમીનની નિતાર શક્તિ વધારવા માટે દર વર્ષે ચોમાસામાં હેક્ટરે 1 ટન જીપ્સમ ઉમેરવું જોઈએ। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરશું લસણની। તો લસણના પાક માટે જમીન તૈયાર કરતી વખતે 12-15 ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું, વાવણી વખતે હેક્ટરે 25 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું, ફોસ્ફરસ DAP કે NPKને બદલે સુપર ફોસ્ફેટના રૂપમાં તેમજ પોટાશ તત્વ સલ્ફેટ ઓફ પોટાશના રૂપમાં આપવાથી લસણના પાકની ગુણવત્તા અને સંગ્રહ શક્તિ વધતી હોવાનું સંશોધનના તારણો પરથી માલુમ પડેલ છે। બાકી રહેતો નાઇટ્રોજનનો અડધો જથ્થો એટલે કે હેક્ટરે 25 કિલો પૂરતી ખાતર તરીકે
વાવણી બાદ 30 દિવસે આપવો જોઈએ। હવે ખેડૂત મિત્રો આપણે ડુંગળીના પાકની વાત કરીએ તો આ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો ભાગ છે। કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 30-32 ટન છાણિયું ખાતર તેમજ 60 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઈએ। રોપણી બાદ 20-25 દિવસે 40 કિલો નાઇટ્રોજન તથા બીજો હપ્તો 40-45 દિવસે 35 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ કરવામાં આવે છે। સેન્દ્રીય ખેતીથી ડુંગળીનો પાક ઉગાડવામાં રસ ધરાવતા ખેડૂત ભાઈઓને સફેદ ડુંગળીના પાકમાં હેક્ટરે 9 ટન મરઘા બતકાનું ખાતર અથવા 5 ટન એરંડીનો ખોળ અથવા 45 ટન છાણિયું ખાતર રોપણી કરતા પહેલાં જમીનમાં સારી રીતે ભેળવી દેવાથી સારી ગુણવત્તા અને વધુ ઉપજ મળવાનું સંશોધનના પરિણામો પરથી માલુમ પડેલ છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ જીરું અને ઈસબગુલની, તો જીરું અને ઈસબગુલના પાકમાં હેક્ટરે 8-10 ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું। વાવણી વખતે પાયાના ખાતર તરીકે 15 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું અને પૂરતી ખાતર તરીકે 15 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટર વાવણી પછી 35-40 દિવસે આપવું। સંકલિત પોષણ વ્યવસ્થા અન્વયે ભલામણ કરેલ 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ પૈકીનો 15 કિલો નાઇટ્રોજન અને 7.5 કિલો ફોસ્ફરસ રાયડાના ખોળ અને બાકીનો જથ્થો એટલે કે 15 કિલો નાઇટ્રોજન અને 7.5 કિલો ફોસ્ફરસ રાસાયણિક ખાતર દ્વારા આપવાની ભલામણ કરવામાં આવે છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ રાય અને રાયડા વિશે, તો રાયના પાકમાં હેક્ટરે 8-10 ટન છાણિયું ખાતર જમીનની તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું। પિયત પાક માટે હેક્ટરે 25 કિલો નાઇટ્રોજન અને 50 કિલો ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે જમીનમાં ઓરીને આપવું તથા 25 કિલો નાઇટ્રોજન વાવણી પછી અથવા બીજા પિયત પછી પૂરતી ખાતર તરીકે આપવું। બિન પિયત રાયના પાકમાં 25 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ વાવણી સમયે આપવું। જમીન ચકાસણીના અહેવાલ મુજબ ગંધકની ઉણપ જણાય તો ભલામણ કરેલ ફોસ્ફરસ તત્વ DAPના બદલે સુપર ફોસ્ફેટ દ્વારા આપવું અથવા હેક્ટરે 250 કિલો જીપ્સમ વાવણી સમયે ચાસમાં આપવું। દક્ષિણ સૌરાષ્ટ્રની ઓછા અથવા મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં હેક્ટરે 35 કિલો પોટાશ આપવું। ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે દરેક પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે સમતોલ પ્રમાણમાં અને સંકલિત રીતે પોષણ પૂરું આપવું જોઈએ। જમીનમાં જે તે તત્વોના પ્રમાણની જાણકારી માટે જમીનની ચકાસણી કરાવવી ખૂબ જ અગત્યની બાબત છે। તો ખેડૂત મિત્રો આ હતી શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા વિશે સંપૂર્ણ માહિતી। તો ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને ખેતીને લગતી આવી સરસ માહિતી આપણે વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શકીએ।